હે ભગવાન, મેં એવો તારો શું ગુનો કર્યો? મેં તારો એવો શું વાંક કર્યો છે કે તે મને આજે વાંઢો લાગ્યો? હે ભગવાન, હું તને દીવા કરી, તને અગરબત્તી કરી, તને નારિયેળ ચડાવીશ, તું ક્યાંક મારો મેળ કરી દે. માડીએ હાલ છે, લંગડીએ હાલ છે, લુલીએ હાલ છે, ભલે તે મશીનમાં ઘડી નાખી હોય એ હાલ છે, બાકી તું ક્યાંક મારો મેળ કરાવી દે ભગવાન, મેળ કરાવી દે. હે ભગવાન, હવે તું મારા હમુ જો, મારા ભગવાન, મારા નાથ, હવે તું મારા હમુ જો, આવે હું થાકી ગયો, આવે ગમે ત્યાંથી તું મેળ કરાવી દે. હવે તો મારા ભગવાન હાઈટ હાઈટ વાળા વયા ગયા, હજી તે મારા હમુ ન જોયું, હવે હું કમળ પૂજા કરીને મરી જાઉં, કા દવાન શીશી પીને મરી જાઉં. હમણાંથી દુબરો પડી ગયો લાગુ છું. કા કમા દાદા? એ દાદા, દાદા નો કરતો, હવે માથામાં ધોળા આયા, પછી તમને મારે દાદા કેવા ભાઈ કેવા? દાદા દાદા જરાય નો કરતો, નકર હું જીકી બીકી લઈ, ભાઈ કેવાનો? કા હું લેવા દાદા નો કહું? તમે બધાવે દાદા દાદા કરીને મારું ક્યાંય મેળ જ ન થવા દીધું. આ તમે બધા પૈણી પૈણી ના રખડો છો, બધાયના તમારા ઘર ગોઠવાઈ ગયા છે, મારું કાંઈ નથી થતું. આ દાદા ને ભાઈ ને તમારે ભાઈ કહેવાય, દાદા નો કહેવાય, મારું ક્યાંક થાય? હજી તમારું થયું નથી કે નક્કી? ક્યાંય નથી થયું, હાઠ વાળા મેં એમનામ કાઢ્યા. લે હું તો એમ હતું કે તમારે તો છોકરાના ઘરે છોકરા આવે છે. મારે કાંઈ નથી, આ હો વીઘા જમીન છું, મારે 12 છે, મારું આજે ક્યાંય મેળ નથી થયો. હા તે હવે તમે રો માં તો ખરા, તમારે લગ્ન કરવા છે આ જાતી જિંદગી? હા તો એક જગ્યાએ છોકરી છે. એ ભાઈ તો તો તું મારો ભગવાન કહું છું, તારા બે પગ પકડી લઉં. અરે ભગવાન ની વાત જવા દો, ભગવાન તો એ સાચા જ છે, પણ ઘર ઘણું છે, જો તમને ગમે તો આગળ આપણે વાત હકાવી. બીજી વાર ગરગણું થતું હોય ને તોય તું મારું ગોઠવી દે. હા તો હાલો મારી ભેગા, હું તમને અત્યારે છોકરી દેખાડું, અને અત્યારે અત્યારે આપણે ફૂલહાર નખાવું તો એમ સમજો કે અમે નખાયા હતા. તું ભગવાન કહેતો, ભગવાન મારો ગુરુ કહેતો, ગુરુ તું બધું, તું હાલ મારા ભેરો ખાલી. હાલો હાલો હાલ 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 હાલો ભરતા, હું તને શું કહું છું, એ ભગવાન આ બોલા સંજયભાઈએ વાત કરી હતી, કેમ હજી આવવાની, આજ આવવાનું કહેતા હતા. તમારા મગજમાં હને હા એ સંજયભાઈ ગરી ગયો ને હા, એટલે મને ખબર પડે કે મેં કીધું આપણા ઘરની ભૂતિ ફેરી. પણ કેમ હવે આપણા ઘરની ભૂતિ ફેરી બટા? તું હજી આ વાતમાં છોકરું કહેવાય, તને ન ખબર પડે. પણ હું છોકરું છું ને, પણ હું એટલો બીજો ભોમા હોઉં, અને ઓલાને હું પગથી સોટી લગણ ઓળખું છું, એ એક નંબરનો કુંડારીઓ હે. કોણ? એ સંલો. એ ભલે ને કુંડારીઓ, આપણે એને બેન દેવી છે. એટલે પણ એને નથી દેવી, પણ એવું જ ગોતતો હોય, એને આમ આમ વાપરવાના ઘટા હોય ને, એટલે આવું જ ગોતતો હોય. આવા ગામમાં કેટલાય ના સકાડા ફેરવા, અમે હું તો રખડતો હોઉં ગામમાં, એટલે મને કેટલાય વાતો કરતા હોય. તમારી ગોણા ન હોય બેક મીઠી વાતો કરે, તા તો હબનારા પલ્લે જાવ. મારે હું છે જે કરો એ. હવે બેહીને સાનું મૂનું, હવે ગોરખોદા જેવું, હવે તને આ વ્યવહારની વાતમાં ન ખબર પડે. હવે એ આવ્યા નહીં, આજ આવવાના હતા. તમારું હાલવા જ નથી દીધું એટલે વાંધો પડે છે. એ આવો આવો આવો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બેહો બેહો. પલકુડો આવ્યો ભાભીનો દીકરો. આ ક્યાં જાસ? એ તો હું આ બાજુ બેહું, મારે એની પાસે બેહવું નથી, એની પાસે બેહી જ એના પેટનો. શું ભાભી આ વાત કરે ભરતો? એ તો ખાલી અમથો છે, રોયો મજાકિયો રહ્યો ને. શું હાલે છે? એ વાડીએ સીધા અમે આવ્યા. હારું કર્યું વાડી આવ્યા હતી, પેલા ગામમાં ગયા. હા તાર ડેલો છે ને તાળું માર્યું હતું, તા મેં વિચાર કર્યો મેં આ બધા વાડીએ વીઈ ગયા છે. એમાં એવું છે ગામમાં લાઈટ નથી, એવું ભરતાને કીધું આટલે આપણે માર દીકરો વાડીએ વહી જાય. ભાભી જોયો ને મૂર્તિઓ? હા હા જોઈ લ્યો હરખો. જોઈ લે આમ જોઈ ને હરખો. આમ અમારા ગામમાં મોટા મોટો ખાતેદાર છે, હોવા વીઘા એક શેઠે. હો હો વીઘા? અને કાસો ને કુંવારો કોઈ વાંહે નથી ને આગળ કાંઈ નથી, ધોળકાના પાદર જેવું બધું. ઠેક ધોળકાના પાદર જેવું. વન પીસ? વન પીસ છે, અને કાંઈ ઘટે નહીં. બધી જવાબદારી મારી ભાભી.
જવાબદારી તમારી ને, પણ તું મૂંગો મરીને ભલે છોરા આવ્યા એ તારે શું છે એ સંજયભાઈ? આને પૂછી લીધું અને મે જ્યાં આંગળી છીંધી છે ને અહીંયા અત્યારે છોકરા ની લાઈનો લાગી લોઢામ લીટો જ્યાં જ્યાં એને આંગળી છીંધી છે ને એની મને ખબર. જો જાજી પ્રોપર્ટી ને જાજો રૂપિયા વાળા હોય ને એ તરી 35 વર્ષ તો નકરા હે ને ભણતર માં ને એમાં જ કાઢી નાખે, પછી 2-5 વર્ષ ધંધા પાણી માં કરે તા તો 50 એ પોગી જાય. ભણતર ઊંચું હશે અને તમારી દીકરી ને જો કાંઈ દુઃખ પડે ને સીધી મારી ડેલી વી આવજો. હવે તો તમે વચ્ચે છો સંજયભાઈ એટલે મારે ક્યાં ઉપાધિ છે? હા, અને આની પેલા ઓલો 80 વર્ષ નો હતો તે તમને ગમ્યો હતો પણ એ થોડોક આમ બાડો હતો. 80 વર્ષ ના આયરા કરાયો ને એને એમ કીધું તો સીધા મારી ડેલી વી આવજો, પછી ઓલાલ કાક વાંધો પડ્યો ડેલી ગયા તા ને મકાન જ બેસી નાખ્યું. આવો જ છે શું કે છે ભાભી? તું શાંતિ રાખી એમ કે છે કે બા બધું જોઈન કરજે એમ કે છે. હું હોય એમાં કઈ ઘટતું જ ન હોય, તમારે જોવા પણ જ ન હોય ભાભી. હવે બે ક્લાસ અમને તો કરવા દી. હા હું મને છોકરી ગમે છો હું વાત કરો છો તમે? હા મને ગમે છે. એ અલ્યા તમે બહેન તો જાવ. અલ્યા છોકરી નથી આ, છોકરી ની માં છે. હા આ છોકરી ની માં છે તો તમે ઘડીક મૂંગા મરો, છોડી તો હમણાં આવજે તમારે આટું કઈક પાણી બાણી લઈને. આમ નીકળે ને ગામ ના બધા બે ભાન જ થઈ જાય. હમણાં આવવા જો તમે બોલાવો બોલાવો ભાઈ. ધર્મ ના કામ માં ઢીલ હું કામ કરો? આ ડોહો રહી નથી શકતો. કઈ વાંધો નહીં. એ બેટા શીતલ આવી. મમ્મી એ આવ, મહેમાન આવી ગયા છે. શીતલ નામ છે, શીતલ. આંબળો છો ને કાને તમે? હા હા બહુ સારું નામ છે. હા મમ્મી આજો બેટા મહેમાન આવી ગયા છે, દઈ દે. જય શ્રી કૃષ્ણ ભાઈ. તમારી છોકરી એટલી સુંદર છે ને કે હું એના પ્રેમમાં પડી ગયો. ઠીક એવું છે મમ્મી? પ્રેમમાં પડી ગયા કે ખુરશી માથે પડી ગયા? કાંઈ નથી, એને છે ને આ જિંદગીમાં પહેલી દન આવું રૂપ જોયું. સાચી વાત છે. ઠીક કેમ છે બાકી? નાખો તમને મૂર્તિઓ ગમે છે કે નહીં નાખો, મારે 3-4 જગ્યાએ તૈયાર જ છે. 10 ફોન આવી ગયા કે તમે લઈને આવો, અમારે અત્યારે તમને દીકરી દેવી છે. અને સંજયભાઈ હું મારા છોડીને પૂછી જોઉં. હા તમે પૂછી લો, પછી હું આને પૂછી લઉં. હા હા આમાં બે રાજી હોવા પડે. બેટા શીતલ હું તને શું કહું છું? શું મમ્મી? તું એમ કહેશ ને કે આવડો બધો એમ તો મમ્મી મારા બાપ જેવડો છે ગઈઠો હે જોતો ખરા હોળ વરણી ની મોટો ગઈઠો. પણ તું શાંતિ રાખ ને, આ હોવી ઘાનો ખાતેદાર છે, કરોડોપતિ છે, અને કેવડી જમીન ને કેવડા તો બંગલા છે એને. અને આર્યો ને આ એ 5 વર્ષમાં પતિ જવાનો છે, પછી બધું તારા નામે. અને આમ જો પછી બીજો નથી ગોતી લેવાતો એ ને તેને ભાઈ બીજો. એ સાચું બરોબર, હું જે કરતી હોય ને બરોબર જ કરતી હોય. હા મમ્મી. હા કોણ તારી માં પાયલી? તારે ઉપાધિ જ નહીં કરવાની, હવે કઈ બોલતી નહીં, ઉભી રહી જાય. હા સંજયભાઈ ના કીધું માર છોડીએ કે બા વાંધો નહીં. હા ભાભી આ મૂર્તિનો બે વેણ હું પૂછી લઉં. હા પૂછી લ્યો પૂછી. હાલો હાલો આમ જો બાપા. હા ભાઈ બોલ. હાવ કાશી કુંવારી છે અને અત્યાર લગીન મેં છોડ્યું જોઈ એમાંથી હાવ અલગ જ છે. આવો માલ તમને રાપચી ક્યાંય મળવાનો જ નથી. તમારું શું કેવું આમાં? મારું કેવું એમ થાય ભલે બીજી વાર હોય ત્રીજી વાર હોય, આપણું ખાલી તું નક્કી કરી નાખ તું આમાં. મને કંઈક વાપરવા વાપરવા જેવું દેશો કે નહીં દે? અરે તું મુંજામાં હું સૌને તને હવે જલ છો જ છે,
તું ખાલી મારું ગોઠવી નાખ મારો ભાઈ. પછી છે ને વાંઈલા દે, ધ્યાન રાખજો, ડખા બખા ન દે ને મારો છોતરા કાઢ નાખજે. એનો છોકરો જોયો નકરો આમ એક બાજુ તરાવું થઈને બેસે છે, ઓલું છે અપલખણું હાવ. તું મારા ફેરો રે અને મારું તું ગોઠવી નાખ. પૈસા પૈસા તું ચિંતા કરતો ને, હોવ વીઘા ઓલું રહ્યું, શું મારે અનાથ આશ્રમમાં નાખવું? ના 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 ના, એમાં આપણે 2% ભૂલતા નહીં. 3% દઈ દઈશ, તું આના આઈને ગોઠવી દે. હાલ હાલ હાલ. હે સંજયભાઈ, હા શું કીધું છોકરાએ? છોકરો તો હાવ રાજના રેડ થઈ ગયો છે ને, એની તે વાત જવા દો. ઈ એમ કહે છે કે ધર્મના કામમાં છે ને કાંઈ ઢીલ રવા જ ન દેતા. હું તો કહું છું જો આવા સારા કામ હોય ને ભાભી, એમાં ખો વિઘન આવે. તમારું શું કેવું આમાં? મારું ઈ જ કહેવાનું છે કે સારા કામમાં હો વિઘન આવે. હવે આપણે કઈ મોડું બોડું કરાય નહીં સંજયભાઈ. હું તો કહું તમારો છોકરો રહ્યો ને, પૂછું તો પૂછી લે, પછી કહેતા નહીં વાયલે દે. પછી છોકરા નથી પૂછવું, બરોબર છે? હું એની માં આવડી બધી બેઠી છું તો મારે કઈ વાંધો જ નથી. આ છોકરા લાયક નથી, આ તો માસાની લાયક છે. માસો કહેવાય અને પણ તું મૂંગીનો મરને, મારે કઈ નથી સાંભળવું. અને એ સંજયભાઈ બોલો, તો હું એમ કહું છું કે જો તમે રાજી હોય અને મારી વાતમાં સહમત હોય તો અહીંયા જ આપણે ફૂલાર કરી નાખી. તો તમે સાંભળ્યું કઈ? આ તારી ભાભી એમ કહે છે કે અત્યારે અત્યારે કંકુના કરવા છે તમારે. હા હા, કરી નાખો કરી નાખો. કયો કા? હે હા હા, જો અમારે રાજી છે અત્યારે અત્યારે કંકુના કરવા છે એમ કે છે, અત્યારે અત્યારે ફૂલવાર કરવા. અને ભાભી તમે મારા મનની વાત કરી, સારા કામ હોય ને એમાં હો વિઘન હોય. ઈ જ વાત છે સંજયભાઈ, કર્યું ની કામ? કર્યું કામ તો ફૂલ ના હાર બાર હોય તો મંગાવો. ઉભારી ઉભારી ફરતા જાય બેટા, હાર લેતો આવી તો કાતર માર માને જાને નિશાનો મારે. આ તમારો છોકરો અપલખણું હોય એવું લાગે. ઈ થોડુંક વાયડું છે, એકનો એક રહ્યો ને. આ હાથ કોઈ ના હોય એમાં ઈ જ લોચા હોય બેન. ઈ તો કહું એકનો એક રહ્યો ને મારે એટલે. અરે એક ને એક ભાઈ છે, નાને થી મોટો કર્યો છે. મારી મમ્મી એ બહુ એને એને જે માંગ્યું એ દીધું છે. અંજો કઈ ઉપાધિ કરે એવું નથી, હાથ ની હાથળી માં રાખજે. હો વિઘા નો નંબર છે એની પાસે. લગન પછી મારા નામે કરશો ને? એ તું શાંતિ રાખ ને, બધું થઈ જાહે. હા બધું એના નામે કરવાનું કે છે? તું શાંતિ રાખ, મારી બધી વાત થઈ ગઈ છે. છોકરો લખણ ખોટો છે ને, ફૂલ ના હાર છે ને એ બનાવતો હોય છે. રામ જાણે હવે ઈ પણ મમ્મી આ ગળદી બહુ હોય છે ને, ફૂલ ની દુકાને ગળદી બહુ હોય. તમારા ગામ નો માળી રહ્યો ને ઈ અત્યારે બે ફામ એની દુકાન હાલે છે ફૂલ ના. અત્યારે લગ્ન ગાળો બાજો શ્રાવણ મહિનો આવે છે. હા અને ઓલા હાર તો દેતા નથી, ઓલા આપડે લગ્ન માં લાવતા. અત્યારે એની ભાઈ જે હાર હોય ને લેવા એટલો ને હાલતા થાય. અત્યારે હાલતા થાવ આ દુકાન જ એવી ધમધોકાર હાલે છે. લગ્ન ની સીઝન છે ને એટલે આ ક્યાં આ બે વાહ વાહ ના ના ઓ મારો ભાઈ ખીજાય, મારા ભાઈ મગજ ન થાર બાજુ નો બે કોને પછી તમારે હારે બે આવવાનું છે. પણ નથી રેવા તું, ક્યારે ઘરઘણું કરવું છે? પેટમાં દુખે છે કઈ? ના ના, એ તો મારે ખાલી એમ કહે છે કે કાંઈ આવું થગું મારે જોતું હતું અને મારે જિંદગી ની અંદર કોઈ વાંધો નહીં આવે. ઠીક તો વાંધો ને, મેં પેટ બેટમાં દુખે છે. ના ના, પેટમાં જઈને આખી જિંદગી કોઈ જ નહીં દુખ્યું. આ આવી ગયો એ પણ આખી મને બે વાત બેટા, તું ઊભી થઈ જા. હવે હાલો 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 હવે હાલો પછી આવું થયું હોય ને એટલે બહુ વધારે હરખાઈ ગયો. બટા અત્યારે તું બોલ માં પસ્તારે બોલવાનું છે ત્યાં જઈને. આનંદ કરો અને સુખી રહ્યો અને આશીર્વાદ દઈ દો. પગે લાગો પડવું પડશે. સુખી રહ્યો અને વેલા હે લુડકો સુખી રહ્યો અને ઓલા તમારા હાળા ને બધ ભરો. ધબધબાટી માં હવે આંજો
તમે તમારી દીકરીની કાંઈ ઉપાધિ કરતા નહીં, આ અમારા શેઠા પાડોશી છે અને અમારા ઘરની બાજુમાં જ રહે, હું આંટો મારતો રહીશ અને તમે એવું લાગે તો આંટો મારજો. ધ્યાન રાખજો સંજયભાઈ, તમારા ભરોસે એક વાર દીકરી દઉં છું. અરે મારા ભરોસે સાની રહેજા બટા, ભાઈને ભાઈને મળી લે બટા. તમે કા રોવો? આ તો રોવે છે, એને તો રોવું જ પડે. કા બસાનો રહેજા બટા, જો બેન પાસે આટો મારી જા હેવો. અરે બેનો પ્રેમ લાગે, ભાઈ બેનનો રક્ષાબંધન હલી આવે. બસ સાની દેજે મારી દીકરી. હાલો હવે આ રાતે નો રોવાય બહુ અને ઓળાવો દીકરીને. આ અરે બંધ કરી દો ને, હવે તમે તો સમજો છોડી. હાલો 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 હે બટા, મારી મમ્મીને મળવા તો દ્યો. બસ 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 બટા બસ. આરામ. હાલ મમ્મી તારું ધ્યાન રાખજે, ફોન બોન કરતી રહેજે. તમે હાલ હું બ્લેકલિસ્ટ માં નાખી દઉં. હું કીધું ઈ તો હમથી વાત આટ કાઢે. અંજો હવે ઘર ભેગા થાવ, અંધારું થાવા આવ્યું. હાલો હર હાલો હાલો અરે નિયારિયા. તું તો મરી ગયા, અહીં નથી કોઈ મરી ગયું. હાલ હું તારી હારું શું લઈ આવ્યો છું તને ખબર છે? આપણે આખો દી માં 50 રૂપિયા ની ચોકલેટ ખાઈ જાઉં. હવે તો 500 રૂપિયા ની તો ખાલી ઈશ્વર માં રાખવાની આપણે. હા બુજાવાનું નહીં હો. થોડીક બીજું કઈ નથી હો. તારે થોડીક એક્ટિંગ કરવાની હો. તેરે ચહેરે મેવો જાદુ હે, બિન દોર ચલા આતા હું, જાના હોતા હે કહીં ઓર, તેરી ઓર ચલા આતા હું, તેરે ચહેરે મે વો જાદુ હે. એ બાબા આ હું ભવાડા મહિના છે. એ કોણ છો તું? વે હું કોણ છો હમણાં તને કહું ઘડી ખમ. આ કોણ છે ખબર છે? ઈ જી હોય ઈ કહું છું. કોણ? મારી વાત સાંભળો. આ બાજુ ફરી આ બાજુ. આ ગોરી એ કહું છું. મારી વાત સાંભળો તમને, હું નિરેચ સમજાવું. આ બાજુ આવો. આ બાજુ હું શું કહું છું? શું કહેશ? આર્યની કોણ છે તમને ખબર છે? મારી બાયડી છે. તમારી બાયડી નથી, મારી લવર છે. હવે ઘર ઘેણું કરીને લઈ આવ્યો છો. હવે તમે તમે બિન વાસી કેવા, તમારી વેલિડિટી પૂરી થઈ ગઈ છે એમ કેવો છે? એલા આ ઘર એ કહું છું. મારું છે પૂછો. મારું છે કેમ તારું નથી બાપા? મારું છે ઈ બેલેથી પૂછો એને. દેખાતો નહી મારી જેન માં છો. હવે છે ને તને હું જોઈ લે બાપા. મારી બાયડીને લઈને આવ્યો ગયો, મારી બાયડીને લઈને આવ્યો ગયો, મારું ઘરઘણું કર્યું તું લઈને આવ્યો ગયો. સપનું હતું, સારું કર્યું.
હા પણ ભગવાન હવે તું દે ને તો કઈ ખારું દેજે, આવું અધૂરું મેકીને વહી જાય ને બીજાને લઈને વહી જાય એવું ન દે તો. જય માતાજી મિત્રો, હું શું શૈલેષ રાઠવા. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્ર, હું છું આપનો સંજય ભોજવિયા. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્ર, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્ર, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી વિડિયો ગમે તો સોનુ દેસી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.